નમસ્કાર દોસ્તો, અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ખુલકીના હીરાની. કેટલે સુધી ત્યાર માલ વેચાય ને શું ભાવે રફ આવે, કેમ બનાવાય, શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, એ વસ્તુની દરેક જાણકારી તમને આ વિડીયોની અંદર મળશે. એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ. અને પહેલી વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર તમને મળતી રહે. આજે આપણે ખાસ આ ખુલકીના હીરા જે બનાવ્યા છે એની ઉપર તમને ખાસ હું જાણકારી આપવાનો છું. અને ગૃહ ઉદ્યોગ આંકવાની ગણતરી હોય તમારી તો 100% ઉપયોગની જાણકારી છે. આની અંદર શું છે, મંદી આવવાનું બહુ ઓછું પ્રમાણ રહેશે, કેમ કે આના ઉદ્યોગ બહુ ઓછા છે. આનું જે પ્રોડક્શન છે ને એ બહુ ઓછા કારખાના હાલે છે, એની હિસાબે પ્રોડક્શન આનું ઓછું નીકળે છે. જે આપણે ડબલનું પ્રોડક્શન છે ને, ગુજરાતમાં વધુ પડતા કારખાના આપણે ડબલને હાલે છે, એની હિસાબે એનું પ્રોડક્શન જાજુ છે. ને એમ આપણે ખુલકીની વાત કરીએ ને તો અમુક જગ્યાઓ પર ખુલકીના હીરા હાલે છે, બનાવે છે ગામડાઓની અંદર. ને આ વર્ષોથી હાલે છે, ખુલકીના હીરા વર્ષોથી બનાવે છે. નાની અંદર શું છે કે કામની વાત કરીએ ને તો કામ બહુ હાવ ઇઝી આવે છે, ને કામ બહુ હાર્ડ બનાવવામાં આવતું નથી. હાવ નોર્મલ કામ બનાવવામાં આવે છે, વીક કટિંગનું કામ બનાવવામાં આવે છે. તમે ખાસ જોઈ શકો છો વિડીયોમાં. હું તમને હાવ નજીકથી ને પણ હીરા દેખાડીશ એટલે પૂરેપૂરું તમને આઈડિયા આવે કટિંગ કેવું બનાવાય. પહેલાં આપણે વેસાવીની વાત કરીએ કે તો હીરા બને ત્યાં સુધી મેં ઝાઝા અમુક ગામડાઓમાં બધી જગ્યાઓ પર જે ગુજરાતમાં હાલે છે ને એનું આખું આપણે ડિસિઝન કાઢીએ ને તો આની અંદર આપણે હલકી રફ બનાવે છે. દરેક હલકી રફ બનાવે છે જે 1000 થી લઈને 5000 સુધી માલ વેચાય છે. એ માલ 100% રનિંગમાં હાલે છે અત્યારે દરેક જગ્યા ઉપર. આમાં શું છે, ઓછા રોકાણથી દરેક આની અંદર કામ કરે છે, ગૃહ ઉદ્યોગ હાકે છે. એટલે આની અંદર આપણે 1000 થી લઈને 5000 સુધી ત્યારે હીરા વેચાય છે. ને એની અંદર શું છે કે 18 થી 19% જેખું કપાય છે. થોડો ઘણો ડિફરન્સ હોય, બધા માર્કેટના આધારિત હોય કે અમુક માર્કેટની અંદર થોડો ઘણો 1-2% ફેરફાર હોય છે, પણ 18% જેખું કાપવામાં આવે છે. જે 100 રૂપિયાથી 1000 રૂપિયાના ભાવમાં માલ વેચ્યો હોય તો એમાં 18% 180 રૂપિયા કપાઈ જાય છે આપણે 1000 રૂપિયાના માલમાંથી. એ રીતે આ વેચવામાં આવે છે. એટલે આને હું અંદર છે ભાવની વાત કરીએ ને તો કારીગરને 7 થી 8 રૂપિયા, 8.5, 6, 5 એવો દરેક અલગ અલગ ભાવ હોય કે હીરાની સાઇઝ ઉપર ભાવ હોય. 8 રૂપિયા ભાવે આપે છે. એટલે પણ એની ઉપર શું છે કે સાઇઝ જાડી હોય ને બને ત્યાં સુધી ખુલકીના હીરાની અંદર હંમેશા સાઇઝ જે છે ને એ બહુ જાડી સાઇઝના એ રફ બનાવે છે. જેની સાઇઝ હોય છે 20 થી 25 કેરેટ, 20 હીરાથી 25 કેરેટ થાય ને એવી સાઇઝ આપણે વધુ પડતી બનાવે છે. એનું કારણ શું છે, એની અંદર મજૂરી જાજી થાય છે. અને આપણે રફની વાત કરીએ ને તો 200 રૂપિયાથી 1000 સુધીની રફ અમે અંદર ખરીદે છે. અલગ એનાથી ઓછી રફ પણ લેશે, પણ આમાં વાઇડ રફ લેવા અમને થતી. જે 8 થી 10-10 હજારના ભાવની રફ છે ને એનું કોઈ ખુલકી બનાવતું નથી. બને ત્યાં સુધી આપણે કલર જ બનાવે છે, હલકો કલર, બધો ડબી કલર હોય ને એવું જ બધું ઝાઝું બને છે એની અંદર. કે જે 2000, 2500, 3000, 3500, 4000 એ રેન્જમાં માલ જાય ને એ રીતનો માલ બનાવે છે. ને એની અંદર પરફેક્ટ આંકડા થઈ જાય છે. એટલે એ ખાસ રનિંગમાં છે, દરેક બનાવે છે. હું તમને રનિંગ જાણકારી આપું છું. ને આ જ બનાવાય જે 500-700 ભાવની રફ, 3500-4000 ભાવ માલ ત્યાર જતો હોય તો એની અંદર શું છે કે 40 હીરા, 50 હીરા, 4 હીરા કેરેટ થઈ જાય. એટલે આ રીતના હીરા બનાવવામાં 100% ફાયદો થાય છે. આપણો પરિવારના સભ્ય એકસાથે આપણે કામ કરી શકીએ. અને શીખવાની વાત કરીએ તો આની અંદર શીખવામાં બહુ ઝાઝો સમય લાગતો નથી, ઓછા સમયની અંદર તમે શીખી શકો છો. ને કટિંગનો આનો હાવ વેક હોય છે એટલે કોઈ જાતની ઉપાધિ નહીં. ને બીજું કે આની અંદર શું છે કે દોરી કોઈ મારવાની જરૂર ન પડે ખાલી. ને આની અંદર એક ખાસ વાત તમને કહી દઉં કે ડબલને આપણે શું છે કે ડબલને તમને ખાસ એક હીરો દેખાડો, બરાબર. આપણે ડબલની જે ટીક લંબાઈ છે ને આની અંદર લંબાઈ ન હોવી જોઈએ. ખાસ તમે જોઈ શકો છો કે આની લંબાઈ છે ને ટીકની હોવી જ ન જોઈએ. આ હીરો જેમ બને એમ ભેગો હોય છે ને આ રીતે આપણે હાવ આ રીતે આમ ભેગો હીરો હોય ને એ રીતે તમને ખાસ તમને એક સ્ક્રીન ઉપર હું ચિત્ર મેકું છું, એ તમે જોઈ જુઓ કે આની શું છે ટીકની લંબાઈ ઉપર ઊંચી ન હોવી જોઈએ. જેમ બને એમ ટીક પલસી હોય જો. પલસો હીરો જેટલો હશે ને એટલો પરફેક્ટ કટિંગ ગણાય, હીરો સારો ગણાય એનો. આની શું છે ટીકની લંબાઈ હોય તો હીરો પરફેક્ટ ન ગણાય. એટલે બને ત્યાં સુધી શું છે કે પલસી રફ હોય એ બધી ખુલકીની અંદર પરફેક્ટ કામ આપે છે અને સારું કટિંગ બને છે એની અંદર. એટલે આ રીતે આપણે ખુલકીનો ગૃહ ઉદ્યોગ હાંકીએ કે મેં તમને બે જાણકારી આપી કે રફની વાત કરીએ તો 200 થી 1000 સુધીની રફ રનિંગમાં બધા ખરીદે છે. અને 1000 થી લઈને 5000 સુધીનો માલ દરેક બનાવે છે. આ વસ્તુમાં 100% ફાયદો થાય છે બનાવવામાં. અને આની અંદર પ્રોડક્શનની વાત કરીએ તો 100 હીરા સુધી બનાવી શકે છે. 100 80 70 અંદાજે કામ 500 થી 700 રૂપિયા જેવું 400 500 15000 જેવું કામ અંદાજે થઈ જાય છે પણ 10000 પ્લસ ફાઇનલ રહેશે કારીગરની અંદર કામમાં વાત કરીએ તો 10000 પ્લસ ફાઇનલ કામ કરે છે નાની અંદર આપણા પરિવારના 4 સભ્ય કામ કરતા હોય ને તો 35 થી 40000 રૂપિયાનું જેવું કામ થઈ જાય આરામથી 40000 રૂપિયાનો આરામથી કામ થઈ જાય એની સામે રોકાણ પણ જાજુ થાતું નથી કેમ કે રકનો ભાવ ઓછા છે એની હિસાબે નાનો અમુક હું છે વર્ષની અંદર એકાદ વખત એવો પણ સમય સારો આવે છે કે જે માલ 3000-3500 માં વેચાતો હોય તો 5-5000 માલ વેચાય છે તો અમુક હું છે રોકાણ કરવાથી પણ મોટો ફાયદો થાય છે એની અંદર આંકડા વધુ થાય છે કેમ કે અમુક સમય હું છે કે ઓછા ભાવમાં માર્કેટની અંદર ઓછા ભાવમાં મગાતો હોય પણ જ્યારે ઉછાળો આવે ને વર્ષની અંદર એક વખત ફાઇનલ ઉછાળો આવે છે જ્યારે ઉછાળો જ્યારે આવે ને એ સમયમાં તમે વેચો ને તો 3500 માલ હોય 5000 માં વેચાય છે એટલે ગૃહ ઉદ્યોગ આપતા હોય ને એની માટે તો બેસ્ટ ગણાય એનું કારણ શું છે કે એને કોઈ મજૂરીનો સુકવ્યું પણ આ રીતે શું છે 2-4-6 મહિના માલ સંગ્રહ કરે જ્યારે માર્કેટની અંદર ઉછાળો આવે ને ત્યારે વેચે તો એનો મોટો ફાયદો થાય છે આ રીતે આપણે ખાસ ખુલકી બને છે હવે તમારે હીરા કઈ રીતે કટોરામાં બનાવવા એ વસ્તુની જાણકારીનો ખાસ આપણે બીજો વિડિયો બનાવશું એની અંદર હું તમને કટોરામાં દેખાડીશ માહિતી આપીશ કે કટોરાની અંદર તમારે કઈ રીતે બનાવવા હવે ખાસ તમે સ્ક્રીન ઉપર નજીકથી હીરા જોઈ જો તમને ખાસ આઈડિયા આવે કે કઈ રીતના ના આપણે કટિંગ ગણીએ ને તો સારામાં સારું કટિંગ જ ગણાય હીરા પ્રમાણે સારું કટિંગ છે ખાસ તમને હવે નજીકથી જુઓ